વિરમબાદ આપનું સ્વાગત છે. મહેસાણામાં જૂથ અથડામણના મામલે મહત્વના સમાચાર મળી રહ્યા છે. મૃતકના પરિવારજનોની માંગ હત્યાનો ગુનો નોંધવાની છે. આરોપીઓ પકડવાની માંગ કરવામાં આવી રહી છે. પરિવારનો લાશ સ્વીકારવાનો ઇનકાર છે. ખેરાલુના હાથીપુરા ગામમાં હતી જૂથ અથડામણ. સારવાર દરમિયાન થયું હતું યુવકનું મોત. ત્રણ આરોપીઓ પકડાયા છે, બે હજુ પણ ફરાર છે. બનાસકાંઠાથી વધુ એક મહત્વના સમાચાર. ફરી તીડના આક્રમણનો ખતરો થયો છે. કેન્દ્રની તીડ કંટ્રોલની ટીમ આજે આવશે ગુજરાત. ગાંધીનગર કૃષિએ અધિકારીઓ સાથે બેઠક કરશે અને બેઠક બનાસકાંઠાના સરહદી વિસ્તારની મુલાકાતમાં લેવામાં આવશે. તંત્રને એલર્ટ રહેવા સૂચના અપાઈ છે. બનાસકાંઠા જિલ્લામાં ફરીથી તીડ આતંક મચાવી શકે છે. ઇન્ટરનેશનલ ગાઈડલાઇન મુજબ આગામી સમયમાં તીડનું મોટું ઝુંડ બનાસકાંઠા જિલ્લાના સરહદી વિસ્તારોમાં આક્રમણ મચાવશે તે અહેવાલને પગલે હાલમાં બનાસકાંઠા સહિત સમગ્ર ગુજરાતની તંત્ર એલર્ટ બની ગયું છે. જેના પગલે આજે કેન્દ્ર સરકારની તીડ નિયંત્રણ વિભાગની ટીમો પણ બનાસકાંઠા જિલ્લામાં આવી રહી છે અને તેઓ બનાસકાંઠા જિલ્લાના ખેતીવાડી અને તીડ નિયંત્રણ વિભાગના અધિકારીઓ સાથે બેઠક કરશે અને તીડ જે આગામી સમયમાં જે તીડનું મોટું ઝુંડ આવશે જે ખેડૂતોને નુકસાન પહોંચાડશે તેને કઈ રીતે નાથી શકાય તે માટે ચર્ચા વિચારણા કરશે. ખાસ કરીને વાત કરીએ તો ગત એક વર્ષની અંદર જ બનાસકાંઠા જિલ્લાની અંદર ત્રણ વખત તીડના ઝુંડોએ આક્રમણ કર્યું હતું, જેના કારણે બનાસકાંઠા જિલ્લાના 10થી વધુ તાલુકાના ખેડૂતોને મોટું નુકસાન કર્યું હતું. 6000 હેક્ટર પાકની અંદર ખેડૂતોએ જે પાક હતો તેને આ તીડના ઝુંડોએ નાશ કર્યો હતો. તેની સહાય પણ હજુ સુધી ચૂકવાઈ નથી. ફરીથી જ્યારે તીડનું મોટું આક્રમણ થવાની દહેશત છે તેને પગલે હાલમાં તંત્ર એલર્ટ બની ગયું છે અને કઈ રીતે ખેડૂતોને આ તીડના આક્રમણથી બચાવી શકાય તે માટે ચર્ચા કરશે. આનંદ જયસ્વાલ, ન્યૂઝ 18 ગુજરાતી, બનાસકાંઠા. અન્ય મહત્વના સમાચાર. રાજકોટથી બેડી યાર્ડમાં બીજા દિવસે હડતાલ થઈ છે. બીજા દિવસે પણ આ હડતાલ યથાવત જોવા મળી રહી છે. વેપારીઓ મજૂરો માંગો પર અડગ છે. નદીમાંથી જળકુંભી દૂર કરવાની છે માંગ. અટકાયત કરાયેલા વેપારીઓનો છુટકારો કરવામાં આવે તેવી માંગ છે અને આજે સંચાલકો વેપારીઓ અને મજૂરોની થશે બેઠક. સૌરાષ્ટ્રનું બીજા નંબરનું છે યાર્ડ. યાર્ડ બંધ રહેતા ખેડૂતો પરેશાન થયા છે.